નમસ્તે જય મહાદેવ તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલમાં આપનું હાર્દિક સ્વાગત છે ચલો બાળકો આજે આપણે વિષય પર્યાવરણ એટલે કે આસપાસની અંદર પાઠ 3 પાણી જ પાણી એના વિશે આપણે અભ્યાસ કરીશું તો ચલો બાળકો પોતપોતાની સ્વાપોથી પેન્સિલ અને ઇરેઝર કાઢશે અને હું જે પ્રશ્નના જવાબ તમને લખાવું એ પ્રશ્નના જવાબ તમારે તમારી સ્વાપોથીની અંદર પેન્સિલથી સારા અક્ષરે લખવાના રહેશે હજુ પણ જે બાળકોએ પુસ્તકો મેળવ્યા નથી તે બાળકો હજુ વહેલી તકે પુસ્તકો મેળવી લે જેથી કરીને આપણે અભ્યાસમાં પાછળ ન રહી જાય અને સ્વાપોથી લખવામાં આપને કોઈ પ્રોબ્લેમ ન થાય બરાબર ને બાળકો તો વહેલી તકે પુસ્તકો મેળવી લેજો ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 5 નીચેના પ્રશ્નના એક બે વાક્યમાં ઉત્તર આપો અહીંયા પ્રશ્ન જવાબ મેં લખ્યા છે પ્રશ્ન લખ્યા છે એના બે બે વાક્યમાં જવાબ લખવાના છે તો ચલો પહેલો પ્રશ્ન શું છે પૃથ્વી પર પાણી આપણને ક્યાં ક્યાંથી મળે છે તો આપણે તેનો જવાબ લખીશું પૃથ્વી પર પાણી આપણને નદી તળાવ દરિયો સરોવર કુવા વરસાદ ચરણું વગેરે જગ્યાએથી પાણી મળે છે નામ લખવાના છે આપણે નદીઓના તો લખશું આપણે
गंगा, यमुना, नर्मदा, सरस्वती अने तापी जो पांच नदी ना नाम दीदा छे तो पेलू गंगा बीजू यमुना त्रीजू नर्मदा चौथू सरस्वती अने पांचमू तापी હવે છે પ્રશ્ન નંબર 5 તમાર ઘરમાં તમે પીવાનું પાણી ક્યાંથી મેળવો છો ઘરની અંદર તમે પીવાનું પાણી ક્યાંથી મેળવો છો તો આપણે લખશું એનો જવાબ ઘરમાં પીવાનું પાણી પાઇપ દ્વારા नल माथी मेड़ीए छे और घर में आपने पीवानुं पानी क्यांथी मेळवी तो पानी नी पाइप द्वारा नल माथी आपने पानी मेळवीए छे पछी छे छठुं आपने पानी नो संग्रह करवानी जरूर केम छे संग्रह एटले के आपने पानी ओगाळवुं आपने स्टॉक केम करवो पड़े छे पानी नो तो लखशुं आपने छठो जवाब જરૂરિયાતના સમયમાં પાણીનો સંગ્રહ કરેલો હોય તેનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ તો કે જ્યારે જરૂરિયાતના સમયમાં તથા મુશ્કેલીના સમયમાં આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ આપણે જ્યારે પાણીની જરૂર હોય ત્યારે આપણે પાણીનો સંગ્રહ કરેલો હોય તેમાંથી આપણે પાણી વાપરી શકીએ છીએ પછી છે છાતું પાણીની અછત ક્યાં જોવા મળે છે અછત એટલે કે જ્યાં પાણી ન હોય આપણે કે ત્યાં તો પાણીની બહુ તંગી છે તંગી એટલે કે અછત તો આપણે લખીશું એનો જવાબ સાતમો ખૂબ ઓછો વરસાદ પડતો હોય તેવા ગામડાઓમાં રણ પ્રદેશમાં પાણીની અછત જોવા મળે છે પછી છે આઠમું ગામડામાં લોકો પીવાનું પાણી ક્યાંથી મેળવતા હશે હવે ગામડાના લોકો જે ગામમાં રહેતા હોય તે લોકો પીવાનું પાણી ક્યાંથી મેળવતા હશે તો લખીશું આપણે એનો જવાબ ગામડાના લોકો ગામડામાં લોકો નદી તળાવ કુવા હેન્ડપંપ ટ્યુબવેલ વગેરેમાંથી પાણી મેળવતા હશે ગામડાના લોકો છે તે નદી તળાવ કુવા હેન્ડપંપ ટ્યુબવેલ વગેરેમાંથી પાણી મેળવતા હશે તો ચલો બાળકો અહીંયા આપણે પ્રશ્ન 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 પ્રશ્ન જોઈએ હવે પછી આપણે જોઈએ 9મો પ્રશ્ન ચલો હવે જોઈએ પ્રશ્ન નંબર 9
ખેતરમાં પાકને ચોમાસા સિવાયની ઋતુમાં પાણી ક્યાંથી અને કેવી રીતે મળતું હશે તો આપણે લખીશું એનો જવાબ ચોમાસા સિવાયની ઋતુમાં રબી કે કુવામાંથી નહેર દ્વારા ટ્યુબવેલ દ્વારા ખેતરમાં પાકને પાણી મળતું હશે ચોમાસા સિવાયની ઋતુમાં ખેતરમાંથી ખેતરના પાકોને નદી કે કૂવામાંથી નહેરોમાંથી ટ્યુબવેલ દ્વારા વગેરે દ્વારા ખેતરમાં પાકને પાણી મળે છે પછી છે 10મું તમને તરસ લાગે ત્યારે તમે શું કરો છો તમને જ્યારે પાણીની તરસ લાગી હોય ત્યારે તમે શું કરો છો સ્કૂલે આવ્યો હોય તો મેડમને એમ કહો ને કે મેડમ મેં આઈ ગોટ વોટર એવું પૂછો છો તમે તો શું થાય તમને તરસ લાગે ત્યારે તમારે શું કરવું હોય પાણી પીવું હોય અમને તરસ લાગે ત્યારે અમે પાણી પીએ છીએ પછી છે 11 પાણી વગર તમે શું ન કરી શકો કોઈ પણ ચાર કાર્ય લખો પાણી વગર તમે શું ન કરી શકો તો આપણે પહેલું કાર્ય લખશું કપડાં ધોવા પછી બીજું કાર્ય લખીશું નાહવા માટે પછી ત્રીજું બ્રશ કરવા ચોથું રસોઈ બનાવવા વગેરે કાર્યમાં રસોઈ બનાવવા વગેરે કાર્યમાં પાણી વગર કરી ન શકીએ હવે છે બાજુ પાણીની જરૂરિયાત કોને કોને હોય છે પાણીની જરૂરિયાત તો બધાને હોય જ છે પાણી દરેક સજીવને જીવવા માટે પાણીની જરૂર પડે છે તો આપણે શું લખીશું પાણીની જરૂરિયાત કોને કોને છે તો લખીશું જવાબ આપણે પાણીની જરૂરિયાત પ્રાણીઓને પક્ષીઓને પછી મનુષ્યને વૃક્ષોને છોડને સૌ સજીવોને પાણીની જરૂર પડે છે પછી છે 13મું ગંદુ પાણી પીવાથી ક્યાં ક્યાં રોગ થાય છે હવે આપણે ગંદુ પાણી પીએ તો ક્યાં ક્યાં રોગ થાય તો લખશું આપણે ગંદુ પાણી પીવાથી ટાઇફોઇડ અને મેલેરિયા થાય છે પછી 14મું પાણીના સ્ત્રોત ક્યાં ક્યાં છે સોરી પાણીના સ્ત્રોત એટલે શું પાણીનો સ્ત્રોત એટલે કે આપણને પાણી ક્યાંથી મળે છે તે આપણે લખીશું જ્યાંથી પાણી પ્રાપ્ત થતું હોય તેવા સ્ત્રોતને
પાણી વડે આપણે વીજળી ઉત્પન્ન કરી શકીએ પાણી વડે વીજળી ઉત્પન્ન કરી શકાય છે પછી છે કોળમું ખેતરનો પાક સાથી સુકાઈ જાય છે ખેતરનો પાક સુકામે સુકામ જાય સુકાઈ જાય તો લખશો એનો જવાબ ખેતરનો પાક વરસાદ ન થવાથી સુકાઈ જાય છે ચલો થઈ ગયા બાળકો 16 16 પ્રશ્ન અત્યારે આપણે નવમો